નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. મહેસાણા એસઓજી તેમજ મહેસાણા બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી. મહેસાણા એસઓજી તેમજ મહેસાણા બી ડિવિઝન પોલીસની નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં વાહન ચેકિંગ દરમિયાન મહેસાણા શહેરના દૂધસાગર ડેરી સામે ગુરુદ્વાર નજીક મહેસાણા પાલનપુર હાઇવે રોડ રાત્રિપર દરમિયાન વાહન ચેકિંગમાં બે ઇસમોને પિસ્ટલ નંગાઈ તેમજ મેગઝીન નંગ, બે જીવિત કાર્ટીસ નંગ બાર સાથે પકડી પાડતી મહેસાણા એસઓજી તેમજ મહેસાણા બી ડિવિઝન પોલીસ. લોકોને પકડી લીધા પછી તેમની પૂછપરછ કરતા એક લક્ષ્મણ સનોપ સોનારામ કોડી રહે આબુ રોડ આકબરી સિહોરી રોડ રાજસ્થાન, બે કિશોર ઉર્ફે કે સનોપ કાંતિલાલ પંચાલ રહે ડીસા ચેન ભોજનશાલા પાસે સુભાષ ચોક. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા. મહેસાણા જિલ્લામાં રેન્જ આઈજીપી સાહેબની સૂચના અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી એસપી સાહેબ દ્વારા દરેક પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને સતત નાઇટ દરમિયાન વાહન ચેકિંગ કરાવવામાં આવી રહ્યું છે. આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌધરી દૂધસાગર ડેરી સામે વાહન ચેકિંગ કરી રહેલા હતા. આ દરમિયાન રાત્રે એક રાજસ્થાન પાસિંગની શંકાસ્પદ ગાડી આવતા અને ગાડીમાં બે ઇસમો હતા, બંને ઇસમોને ચેક કરતા આ ઇસમો પાસેથી એક દેશી બનાવટની ગેરકાયદેસર પિસ્તલ મળી આવેલ છે, બાર જીવતા કારતૂસ મળી આવેલ છે. બંને ઇસમોમાં એક લક્ષ્મણ કોળી જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને બીજા વ્યક્તિ છે કિશોર પંચાલ ઉર્ફે કે જે બનાસકાંઠાના ડીસાના રહેવાસી છે. કિશોર પંચાલ સામે અગાઉ પણ 15 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં મારામારીના, આર્મ્સ એક્ટના, ચોરીના વગેરે ગુનાનો સમાવેશ થાય છે. આ બાબતે પોલીસે બંને આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આગળની તપાસ દરમિયાન આ હથિયાર ક્યાંથી લાવ્યા, હથિયાર લઈને ક્યાં જઈ રહ્યા હતા, હથિયારનો અગાઉ ક્યાં ઉપયોગ થયેલ છે કેમ, તેમજ અગાઉ કયા કયા ગુનાઓ કરેલ છે, ક્યાંય કોઈ ગુનામાં પકડવાના બાકી છે, હથિયારનો બીજે ક્યાંય ઉપયોગ થયેલ છે કેમ, આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. સાહેબ, જે રીતે હથિયાર ઉપર લખવામાં આવ્યું છે કે યુઝ ફોર આર્મી, તો આ શું છે ને આ હથિયાર ઉપર શું મળી આવ્યું છે? આ દેશી બનાવટની પિસ્તલ છે, જે હોમમેડ ટાઈપની પિસ્તલ છે. એ પિસ્તલ અત્યારે કબજે કરેલ છે અને પિસ્તલ એમની પાસે કેવી રીતે આવી, ક્યાંથી આવી, શું લખાણ છે, આ તમામ પાસાઓની તપાસ અત્યારે પોલીસ હાથે છે. આર્મીની પિસ્તલ છે કે કેમ છે લખેલું છે, એવી આર્મીની પિસ્તોલ હોવાની હાલ કોઈ શક્યતાઓ જણાતી નથી, પરંતુ આ દિશામાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ આરોપી અમદાવાદ સિટીમાં, બનાસકાંઠા જિલ્લામાં અને અલગ અલગ જગ્યાએ ઘણા બધા ગુનામાં પકડાયેલ છે. લગભગ 15 ગુના જેટલા ગુના એના ઉપર થયેલા છે અને તમામ ગુનામાં એ પકડાઈ ગયેલ છે. છતાં કોઈ ગુનામાં વોન્ટેડ છે, બીજે ક્યાંય પકડવાનો બાકી છે, અથવા તો આ હથિયારનો એણે ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે અથવા કયા ઈરાદાથી હથિયાર લાવેલો હતો, આ તમામ પાસાની તપાસ. પ્રકારના 15 ગુનાઓમાં અંદાજ અમે તમને કહ્યું એમ, ચોરીના પણ ગુના છે, મારામારીના પણ ગુના છે, આર્મ્સ એક્ટનો ઉપયોગ થયો હોય એવા પણ ગુના છે. એ 2 મહિના પહેલાં જ જેલમાંથી બહાર આવ્યાનું અત્યારે પ્રાથમિક જાણવા મળેલ છે. હજુ કોઈ ફરાર છે? અત્યાર સુધીની માહિતી મુજબ કોઈ ગુનામાં પકડવાનો બાકી હોય એવું માહિતી નથી. તેમ છતાં એના કાર્યક્ષેત્રમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં તપાસ કરવામાં આવશે અને જ્યાં પણ બાકી છે તો ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી એના પર કરવામાં આવશે. જીવતા કારતૂસ કહી શકાય, લોડેડ ગન મળી આવી છે, અમદાવાદ તરફ જઈ રહ્યા હતા, શું કોઈ ઘટનાને અંજામ આપવા જતા હોય તે પ્રકારની કોઈ તેમને કબૂલી શકે એવું? અત્યારની તપાસમાં એવું માહિતી મળેલ નથી, પરંતુ આ તમામ પાસાને આ ધ્યાને રાખીને પોલીસ તપાસ કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પણ જે કંઈ હકીકત આવશે એ તમામ હકીકતો ખોલવામાં આવશે. મેં અગાઉ પણ તમને કીધું, ફરી પણ કહું છું કે આ હેન્ડમેડ પિસ્તલ છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ જાતે ગેરકાયદેસર બનાવેલી પિસ્તલ છે. તેમ છતાં તમામ પાસાની તપાસ કરવામાં આવશે.